કેમ છો મિત્રો, હું છું કલ્પના પરમાર. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વરસતા વરસાદમાં જો ભરેલા મરચાના ભજીયા મળી જાય ને તો મજા જ પડી જાય. તો તમે સમજી ગયા હશો, આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા મરચાના ભજીયા, અને સાથે એકદમ ટેસ્ટી અચારી મસાલાના સ્ટફિંગ સાથે આપણે ભરેલા મરચાના ભજીયા બનાવીશું. અને એકદમ પરફેક્ટ અને સરળ રીતથી ખીરું અને મરચાના ભજીયાને તળવાની રીત બતાવીશ. તો અંત સુધી મારો વિડીયો જોતા રહેજો. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને સૌના ફેવરેટ ભરેલા મરચાના ભજીયા. ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે મેં અહીં 12-13 નંગ લીલા મરચાં લઈ લીધા છે. અને મરચાંની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવા દો કે મરચાં બહુ તીખા ના હોય અને લીલા અને એકદમ તાજા હોવા જોઈએ, અને એનું ઉપરનું પણ એકદમ જાડું હોવું જોઈએ. એને આ રીતે વચ્ચેથી કટ કરીને અંદરથી બધા પીયા અને એની નસને કાઢી લઈશું. જો તમારા મરચાં તીખા હશે તો એના ભજીયા ખૂબ જ તીખા બનશે. આથી એના બીયા બધા જ કાઢી નાખજો. જુઓ, આ રીતે બધા જ બીયા અને નસ કાઢી અને મેં બધા જ મરચાં રેડી કરી લીધા છે અને એકદમ ખાલી કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે એનો આપણે ઝટપટ મસાલો બનાવી લઈએ. મરચાંમાં ભરવા માટે આપણે અચારી મસાલો બનાવીશું. એના માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં 1 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 નાની ચમચી રાઈ નાખીશું, 1/2 નાની ચમચી જીરું નાખીશું, 1 નાની ચમચી વલિયારી નાખીશું. મેં અહીં લીલી વલિયારી લીધી છે. ત્યારબાદ 5 ચમચી કલોંજી લઈશું. કલોંજી અથાણાના મસાલામાં વપરાતી હોય છે, જેને ડુંગળીના બી પણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ 1 નાની ચમચી મેં અહીં અધકચરેલા વાટેલા ધાણા લીધા છે. આખા ધાણા લેવાના છે. 1 મરચું લાલ નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લઈશું. મિત્રો, જ્યારે આ વઘાર થતો હોય છે ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે. ત્યારબાદ એમાં 5 ચમચી હિંગ નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. આ વઘારને અચારી મસાલાનો વઘાર કહેવામાં આવે છે. હવે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને એને પણ 1 મિનિટ માટે સાંતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે એમાં 1/2 નાની ચમચી હળદર નાખીશું, 1 નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું, 1 નાની ચમચી લાલ મરચું નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને મસાલાને પણ બરાબર સાંતળી લઈશું. બધો જ મસાલો બરાબર સતળાઈ જાય ત્યારબાદ મેં અહીં 3 મોટા બટાકા બાફીને હાથથી મસળી લીધા છે. આપણે 1/2 આખા અને 1/2 મસળાઈ એવી રીતે બટાકા રાખવાના છે. અને બટાકાને મસાલામાં સરસ મિક્સ કરી લઈશું. જો તમારી પાસે ઘરમાં બફેલા બટાકા પડ્યા હોય તો આ મસાલો ખૂબ જ ઝડપથી બની જાય છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 નાની ચમચી કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એને હાથથી આ રીતે મસળીને નાખીશું અને મસાલાને સરસ મિક્સ કરીને આ રીતે ચમચાથી તોડતા જવાનું છે. બટાકાને મેશ કરતા જવાનું છે. જુઓ મિત્રો, આપણો મસાલો સરસ રેડી થઈ ગયો છે. હવે એમાં 1/2 લીંબુનો રસ નાખીશું. તમે લીંબુના રસની જગ્યા પર આમચૂર પાવડર પણ નાખી શકો છો અને એને સરસ મિક્સ કરી લઈશું. મસાલા અને બટાકા સરસ મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે એમાં આપણે 2 ચમચી લીલા ધાણા સમારેલા નાખીશું અને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો મિત્રો, તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અચારી મસાલો બનીને. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈશું. મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે મેં 1 બાઉલ લઈ લીધો છે અને એમાં આપણે 1 કપ બેસન લઈશું. મેં અહીં ઝીણો બેસન લીધો છે અને બેસન ચાળીને લેવાનો છે. બેસનને બાઉલમાં લીધા પછી હવે એમાં આપણે 1 મોટી ચમચી ચોખાનો લોટ નાખીશું. ચોખાનો લોટ નાખવાથી આપણા મરચાંનું જે ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે. બંને લોટને આપણે સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એમાં હવે મસાલા કરી લઈએ. એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, 5 ચમચી હળદર નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખીશું અને એકદમ ગાંઠા વગરનું
અને એકદમ લીસું ખીરું રેડી કરી લઈશું। થોડું થોડું પાણી નાખતા જઈશું અને વિસ્કરથી આપણે આપણું ખીરું એકદમ સરસ ગાંઠા વગરનું કરી લેવાનું છે। જુઓ મિત્રો, આપણું ખીરું સરસ થઈ ગયું છે અને એના માટે મને પોણો ગ્લાસ પાણીની જરૂર પડી છે। તમારું ખીરું આવું હોવું જોઈએ કે ચમચીની પાછળ એ સરસ કોટ થઈ જાય, આટલું ઘાટું તમારું ખીરું હોવું જોઈએ। હવે ખીરાને આપણે સાઈડમાં રાખી લઈશું। આપણો મસાલો ઠંડો થઈ ગયો છે, હવે આપણે એને મરચાંમાં ભરી લઈશું। એના માટે લગભગ 1.5 થી 2 ચમચી જેટલો આપણે મસાલો લઈશું અને હાથથી એને આ રીતે આપણે ભરી લઈશું। મરચાંમાં પ્રોપર મસાલો ભરેલો હોવો જોઈએ, સહેજ પણ મરચાં પોલાના હોવા જોઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો, જુઓ મરચું એકદમ પ્રોપર ભરાયેલું છે અને એકદમ મસાલો પણ સરસ ભરાયો છે। આ જ રીતે આપણે બધા જ મરચાંને ભરીને રેડી કરી લઈશું। જુઓ મિત્રો, આપણા બધા જ મરચાં ભરીને રેડી થઈ ગયા છે। હવે આપણે ખીરાને જોઈ લઈએ। ખીરું આપણું સરસ થઈ ગયું છે। હવે એમાં આપણે 1/8 એટલે કે ચપટી ખાવાનો સોડા, બેકિંગ સોડા નાખીશું અને 1 નાની ચમચી તેલ નાખીશું અને થોડુંક પાણી નાખી અને આપણે ખીરાને બરાબર ફેટીને એકદમ ફ્લફી અને એકદમ સ્મૂથ કરી લેવાનું છે। સોડા નાખવાથી આપણા ભજીયા એકદમ ફ્લફી બને છે અને તેલ નાખવાથી એમાં એકદમ શાઇનિંગ આવી જાય છે। જો મિત્રો, આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે। હવે એને એમાં આપણે મરચાં ડીપ કરવાના છે, પરંતુ એક ટ્રીક સાથે હું ડીપ કરવાની છું। જુઓ, મેં એક કોરા બેસન એક પ્લેટમાં લીધો છે અને એને આપણે મરચાં પર આ રીતે થોડું કોટ કરી લેવાનો છે। બહુ લોટ નથી લેવા દેવાનો, થોડોક જ લાગવા દેવાનો છે। આનાથી એવું થશે કે જ્યારે તમે એને ખીરામાં ડીપ કરશો તો ખીરું બધું જ મરચાં પર ચોંટી રહેશે। જો આમને આમ તમે મરચાંને ખીરામાં ડીપ કરો તો મરચાંની સ્કિન એકદમ લીસી હોય છે, એના પર આપણું ખીરું પ્રોપર કોટ નથી થતું। તો સૌથી પહેલાં આપણે બધા જ મરચાંને આ રીતે લોટમાં થોડા થોડા કોટ કરી લઈશું। બધા જ મરચાં બેસનથી કોટ થઈ જાય ત્યારબાદ હવે એને આપણે ફ્રાય કરી લઈશું। મરચાંને ફ્રાય કરવા માટે મેં તેલ મૂકી દીધું છે અને તેલને આપણે મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરીશું અને કોટ થયેલા મરચાંને આ રીતે ખીરામાં ડીપ કરીને સીધા જ આપણે તેલમાં નાખી દઈશું। તમારું તેલ જો બહુ ગરમ હશે તો મરચાં એકદમ લાલ થઈ જશે, એટલે તેલ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે। ધીરે ધીરે મરચાં એની જાતે ઉપર આવે એટલું તમારું તેલ ગરમ હોવું જોઈએ। તમે જોઈ શકો છો, ખીરું આપણું ઘાટું છે એટલે એમાં બહુ બૂંદી પણ પડતી નથી, વેસ્ટ બહુ નથી પડતું, તમે જોઈ શકો છો, મમરી જે આપણે કહીએ। અને મરચાંને આપણે સતત આ રીતે ફેરવતા એકદમ સરસ ગુલાબી કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। તમે જોઈ શકો છો, બધું જ બેસન સરસ મરચાં પર કોટ થઈ ગયું છે અને એકદમ ફૂલેલા મરચાંના ભજીયા બન્યા છે અને કલર પણ જુઓ લાલ નથી થયો। જો વધારે સોડા હોય તો પણ તમારા મરચાંના ભજીયા લાલ થઈ જશે અને તેલ એકદમ ગરમ હશે તો પણ લાલ થઈ જશે। જુઓ મિત્રો, આપણા મરચાંના ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે। એને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને બાકીના મરચાંને આપણે ફ્રાય કરી લઈશું। જુઓ મિત્રો, આપણા મરચાંના ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો એનો કલર, જુઓ પરફેક્ટ તરાયા છે અને એકદમ ભરેલા મસાલાથી દેખાય છે, એકદમ ફૂલેલા। હવે આપણા ભરેલા મરચાંને વધુ ટેસ્ટી બનાવવા માટે એની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી ઉપરનો પડ પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। તો મિત્રો, છે ને એકદમ સરસ અને એકદમ પરફેક્ટ રીત। હવે હું તમને એક મરચું કટ કરીને પણ બતાવું છું। કટ કર્યા બાદ તમે જોઈ શકશો કે મસાલો એકદમ ભરેલો છે અને એકદમ સુગંધીદાર। તો મિત્રો, કેવી લાગી તમને રેસીપી? છે ને એકદમ મસ્ત। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.